કલાસણાના સુદાસણામાંથી પાણી માટે આંદોલન, સિંચાઈના પાણી માટે ખેડૂતોનું આંદોલન. ખેરાલુ બાદ સતલાસણાના લોકો પણ આંદોલનના માર્ગે. ખેરાલુ બાદ હવે સતલાસણા વિસ્તારમાં પાણી નહીં તો વોટ નહીંના બેનર લાગ્યા. સતલાસણાના સુદાસણામાં ખેડૂતોએ ઉપવાસ આંદોલન કર્યા અને ઉપવાસ આંદોલન બાદ 22 મે બાઇક રેલી યોજાશે. સતલાસણાના સુદાસણામાં ખેડૂતો દ્વારા ઉપવાસ આંદોલન કરવામાં આવી રહ્યા છે, તેના દ્રશ્ય પણ આપણે બતાવી રહ્યા છે. પાણી માટે સતત ને સતત રઝળપાટ કરવી પડી રહી છે, અનેકો રજૂઆતો કરવામાં આવતી જ હોય છે, પણ હજી પણ પાણી જેવી પ્રાથમિક સુવિધાથી વંચિત આ વિસ્તાર. સંવાદદાતા મનીષ મિસ્ત્રી ફોન લાઈન પર. મનીષ, કેટલા સમયથી આ તકલીફ છે અને કોઈ રજૂઆત કરવામાં આવી હતી કે કેમ, શું જવાબ આપ્યો છે? મહેસાણાના સતલાસણા તાલુકાના સુદાસણા ગામે પાણી માટે આંદોલનનો પ્રારંભ થયો છે. સિંચાઈના પાણીના મુખ્યત્વે વિસ્તારમાં સમસ્યા છે, જેના કારણે ખેડૂતોએ ભાણ ચડાવી છે અને સરકાર સામે મત નહીં, પાણીના હિતો મત નહીંનું આંદોલન છેડ્યું છે. ઉલ્લેખનીય છે કે ખેરાલુ વિસ્તારના ગ્રામ્ય વિસ્તારના લોકોએ આ નિર્ણય લીધો હતો અને પાણીના હિતો મત નહીંના નિર્ણય બાદ સતલાસણા તાલુકાના જે ખેડૂતો છે એમને પણ આ પ્રકારે આંદોલનની તૈયારી કરી છે અને આગામી 22 તારીખે બાઇક રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા 25-25 વર્ષથી આ વિસ્તારમાં આ પ્રકારે પાણીની સમસ્યાના કારણે જ્યારે પણ ચૂંટણી હોય છે ત્યારે નેતાઓ માત્ર પાણીની વાતો કરીને મત મેળવી લેતા હોય છે, ત્યારે આ વખતે જે સ્થાનિક ખેડૂતો છે, સ્થાનિક લોકો છે, એવી આંદોલન છેડ્યું છે કે જો હવે નેતાઓએ મત લેવા આવવું હશે તો પહેલા પાણી આપવું પડશે. એટલે કે પાણી નહીં તો મત નહીં ના નારા સાથે આ આંદોલનનો વેગ પકડ્યો છે. જી મનીષ, આભાર માહિતી માટે.